નમસ્કાર મિત્રો તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે આપણે વન્યજીવોને લગતા પ્રશ્નની જે સિરીઝ શરૂ કરી છે તેમાં આજે આપણે ભાગ નંબર નવ છે જોવાના છે અને આજનો ટોપિક છે પર્યાવરણીય દિવસો જે આવનારી વનરક્ષકની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે બીજું એ કે જો અમે અમારા દ્વારા જે આ ભાગ મૂકવામાં આવ્યો છે તો તમને ગમે તો લાઈક કરજો ના ગમે તો ના કરતા તો જોઈએ હવે તો આજે આપણે પર્યાવરણ દિવસની અંદર અંદર પ્રથમ પ્રશ્નો જોઈએ તો કે વિશ્વ જલ પ્લાવિત વિસ્તાર દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે બીજી ફેબ્રુઆરી તો કે વિશ્વ જલ પ્લાવિત વિસ્તાર દિવસ બીજી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ વન દિવસ તો કે એકવીસ માર્ચના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ જલ સ્ત્રોત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે બાવીસમી માર્ચ વિશ્વ જલ સ્ત્રોત દિવસ બાવીસ મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે અઢારમી એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવામાં આવે છે તો તેનો આન્સર આવશે રોજ આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે મેના રોજ વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે બાવીસમી મેના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે પાંચમી જૂન રણ અટકાવવા માટેનો દિવસ તો તેનો આન્સર આવશે સત્તરમી જૂન તો વન મહોત્સવ છે એ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે જુલાઈ મહિનો અથવા ચોમાસાની શરૂઆતમાં વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે અગિયારમી જુલાઈ વિશ્વ ઓઝન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે સોળમી સપ્ટેમ્બરના રોજ વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે બીજી થી આઠમી ઓક્ટોબર દરમિયાન વિશ્વ હેબિટેડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે છઠ્ઠી ઓક્ટોબરના દિવસે ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર આવશે ચૌદમી ડિસેમ્બરના રોજ તો મિત્રો અહીં વનસ્પતિ અને તેની ઔષધીય ઉપયોગિતા આપી છે તે પણ આપણે થોડીક છે પર્યાવરણ દિવસોની સાથે સાથે જોઈ લઈએ કે આ વનસ્પતિ નો આપણા જીવનની અંદર કયા કયા ઉપયોગ થાય છે લોહીના ઊંચા દબાણના રોગની સારવાર માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો તેનો આન્સર આવશે સરગંધા તો આ રીતના પ્રશ્ન છે પૂછાતા હોય છે તો કે લીમડાનો ઉપયોગ તો કે જીવાણુ પ્રતિરોધક તરીકે તેમનો ઉપયોગ થાય છે તુલસી તો કે શરદી ઉધરસ અને તાવ જો આવતો હોય તો તેમાં તેમનો ઉપયોગ થાય છે અર્જુન સાદળ તો કે તેમનો ઉપયોગ થાય છે હૃદય રોગની સારવાર માટે બિલ્લી તો કે તેમનો ઉપયોગ થાય છે વાત અને કફ દોષો માટે થેન્ક યુ જય હિન્દ જય ભારત